नमस्ते विद्यार्थी मित्रों, हूँ श्री ज्ञानजत विद्यालय पासोद्रा શાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 4 વિષય ગણિત ગમત એમાં ચેપ્ટર 2 લાંબુ અને ટૂંકું એના વિશે આપણે જોતા હતા. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપેલો છે, શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે? આપને પ્રશ્ન પૂછ્યો છે કે શું આપણે લાંબા મીટરની દોડ વિશે આપણે સાંભળેલો છે? તો કે હા. જેમાં લોકોને અંદાજે 40 કિમી દોડવાનું હોય છે. મેરાથોનના લોકો રસ્તા ઉપર દોડવાનું હોય છે. કે આપણે શું કરે છે કે અહીંયા પૂછ્યું છે કે શું તમે 40 મીટરની દોડ વિશે આપને ખબર છે, અને એ શું કહેવાય આપણે તે શું કરે છે? મેરાથોન જે આપણી દોડ થાય છે તેમાં લોકો શું કરે છે? તો રસ્તા પર દોડે છે. તો હવે ચાલો હવે આપણે આગળ જોઈએ કે અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે. કે અહીંયા શું છે, આપણે ભારત અને વિશ્વના એટલે કે દેશના જુદી જુદી જગ્યાના જે લોકો લાંબી કૂદ અને ટૂંકી કૂદમાં જે લોકો આગળ છે એનું આપણે અહીંયા કોષ્ટક આપેલું છે. તો ચાલો હવે આપણે જોઈએ કે અહીંયા છે રમતનું નામ આપેલું છે, અહીંયા વિશ્વ રેકોર્ડ આપેલો છે, અને અહીંયા ભારતીય રેકોર્ડ આપેલું છે. કે આપણે અહીંયા 3 ભાગ આપવામાં આવ્યા છે, જેમાં પહેલામાં શું છે તો રમતનું નામ કે ઊંચી કૂદ અને લાંબી કૂદ, પુરુષ અને સ્ત્રી, પછી વિશ્વ રેકોર્ડ એટલે કે જેને રેકોર્ડ એટલે કે જેને સૌથી વધારે આગળ કર્યો છે એનાથી કોઈ આગળ હવે છે નહીં એને શું કહેવાય? વિશ્વ રેકોર્ડ કહેવાય છે. જેમાં આ જુદા જુદા લાંબી કૂદમાં અને ટૂંકી લાંબી કૂદ અને ઉચ્ચ કૂદકો એમાં આપણે જુદા જુદા સ્ત્રીઓ અને પુરુષ વિશે આપેલું છે. અને છે ભારતીય રેકોર્ડ કે ભારતમાં જે લોકો છે, આ તો વિશ્વ લેવલની વાત થઈ, અને હવે આ શું છે કે ભારત કે ભારતમાં સૌથી વધારે કોણ આગળ કૂદ્યું અને સૌથી શું કહેવાય લાંબો કોણે કૂદકો કર્યો અને સૌથી ઉચ્ચ કૂદકો કોને કર્યો. તો ચાલો હવે આપણે હવે આગળ જોઈએ તો આપણે અહીંયા આપેલું છે કોષ્ટક પરથી શોધો. પેલું આપેલું છે ચંદ્રપાલે વિશ્વક્રમિક સ્થાપનાની વ્યક્તિની બરાબર કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો કૂદકો મારવો પડે છે. હવે આપણે શું કીધું છે કે આપણે ચંદ્રપાલ છે એને વિશ્વક્રમિક એટલે કે વિશ્વમાં જે સૌથી આગળ છે એને બરાબરી કરવા માટે કેટલા સેન્ટીમીટર કૂદકો મારવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ચંદ્રપાલે કે શું કરેલું છે, તો ચંદ્રપાલે તમે અહીંયા જુઓ તો એની કૂદ કેટલી છે, તો 2 મીટર અને 17 સેમી છે. અને વિશ્વક્રમિક કેટલો છે, તો 2 મીટર અને 45 સેમી છે. તો શું કરવું પડશે આપણે એને, હવે આપણે એવું કરવાનું છે કે એને કેટલો લાંબો વધારે કૂદકો મારે તો તે વિશ્વક્રમિકની સાથે આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો અહીંયા શું કરવાનું છે આપણે, તો આ સંખ્યામાંથી આ સંખ્યા શું કરવાની છે, બાદ કરવાની છે. એટલે કે વિશ્વ રેકોર્ડમાંથી આપણે ભારતીય રેકોર્ડને બાદ કરવાનો છે. એટલે આપને ખબર પડશે કે ચંદ્રપાલને કેટલો લાંબો કૂદકો મારવો. તો શું કરવાનું આપણે અહીંયા, એક તો આપણે આવી રીતના લખી નાખવાનું મીટર અને સેમી, અને અહીંયા કેટલા છે તો 2 મીટર અને 45 સેમી છે. 2 મીટર અને 45 સેમી, અને ચંદ્રપાલનો કેટલો છે તો 2 મીટર અને 17 સેમી છે. 2 મીટર અને 17 સેમી છે. તો આપણે શું કરવાનું છે, બાદ બાકી કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, 5માંથી આપણે 7 બાદ ન કરી શકે એટલે આપણે ખબર જ છે કે આપણે શું કરીએ છીએ, તો 10કો લઈએ છીએ. રેડી શું કરવું પડે છે આપણે, તો કે 10કો લેવો પડે છે. એટલે 5 કાઢીને શું કરવા પડે છે આપણે, 15 કરવા પડે છે. હવે 15માંથી 7 કાઢીએ તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો, તો આપણે 15માંથી 7 કાઢીએ તો આપણી પાસે કેટલા વધશે, તો કે ગણતરી તમે કરો તો તેનો જવાબ શું આવશે, તો કે 8 આવશે. રેડી વિદ્યાર્થી મિત્રો, આપણે 15માંથી કેટલા કાઢીએ તો 7 વધે કાઢીએ તો કેટલા વધશે આપણી પાસે, 8 વધશે. હવે અહીંયા તમે જોયો તો આપણે એક ગણિતનો નિયમ છે કે આપણે અહીંયા આગળની સંખ્યા આપણે પાછળની સંખ્યાને 10કો લીધો હોય તો શું કરવું પડશે, આગળની સંખ્યાનો એક અંક શું કરવો પડશે, બાદ કરવો પડશે. શું કરવું પડશે, તો કે એક અંક બાદ કરવો પડશે. તો શું આવશે,
તો આપણે ચાર છે તો એની બદલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ત્રણ આવશે. શું આવશે? ત્રણ આવશે. તો ત્રણ માંથી એક કાઢો તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? તો ત્રણ માંથી એક કાઢો તો કેટલા વધશે? બે વધશે. અને બે માંથી બે કાઢો તો શું વધશે? તો કે ઝીરો વધશે. તો તમે અહીંયા જોઈ જો કે ઉચ્ચકુલ એટલે કે આપણે વિશ્વક્રમિકની સાથે ભારતીય ચંદ્રપાલને આપણે એની કમ્પેરિઝન કરવી હોય તો એને કેટલા સેમી લાંબો કૂદકો મારવો પડે? તો કે 28 સેમી. કેટલા? 28 સેમી લાંબો કૂદકો એને મારવો પડે છે. રેડી? ખબર પડી. હવે પાછું એકવાર જોઈ લે તો આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે ચંદ્રપાલને વિશ્વક્રમિક રેકોર્ડની સાથે આવવા માટે કેટલો એને લાંબો કૂદકો મારવો પડે, કે હજી એને કેટલો લાંબો કૂદકો પડે? તો આપણે વિશ્વ રેકોર્ડમાં કેટલા છે? તો 2 મીટર અને 45 સેમી. જ્યારે ચંદ્રપાલનો કેટલો હતો? તો 2 મીટર અને 17 સેમી હતી. તો શું કરવું પડશે? આપણે બાદબાકી કરવી પડશે. તો આપણે 5 માંથી 7 કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા આપણે બાદ ન કરી શકીએ એટલે શું કરવું પડે? દસકો લેવો પડે. તો દસકો લેવા માટે આપણે શું કરવું પડે? 5 હોય તો આગળ શું કરવાનું? આપણે એ 15 લખવાનું છે. તો 15 માંથી 7 બાદ જાય તો કેટલા વધશે? તો કે 8 વધશે. હવે છે કે આપણે અહીંયા પાછળની સંખ્યાને દસકો લીધો હોય તો શું કરવું પડે છે? તેની આગળની સંખ્યાને એક રકમ ઓછી કરીને લખવું પડે. તો કે અહીંયા 4 છે તો 4 માંથી આપણે 1 ઓછા કરીએ તો કેટલા વધે? તો કે 3 વધે. હવે 3 માંથી 1 કાઢીએ તો કેટલા વધે? 2 વધે. અને અહીંયા છે 2 માંથી 2 જાય તો કેટલા? તો કે 0. તો ચંદ્રપાલને કેટલો લાંબો ઊંચો કૂદકો મારવો પડે? તો કે 28 સેમી. હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન આપેલો છે બીજો કે બોબીએ 2 મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડે? કે બોબીએ 2 મીટર સુધી પહોંચવા માટે કેટલો લાંબો કૂદકો મારવો પડે? તો આપણે પાછું નીચે આપેલું છે, યાદ રાખજો. 1 મીટર = 100 સેમી. કેટલા? 1 મીટર = 100 સેમી. અને 1/2 મીટર = કેટલા? તો કેટલા થશે? આપણે આગળ જોયેલું છે કે 1/2 મીટર = કેટલા થશે? તો કે આપણે 500 સેમી. હવે અહીંયા જોઈએ તો આપણે શું છે, બોબીને 2 મીટર સુધી પહોંચવા માટે, તો પહેલાં તો આપણે અહીંયા આવી રીતના કરી નાખીએ, મીટર અને સેમી. હવે જોઈએ કે 2 મીટર, અહીંયા શું આવશે? આપણે 2 મીટર અને સેમી આપણે આપેલી નથી, તો માટે આપણે શું કરવાનું? 0 0 લગાડવાનું, કારણ કે આખે 1 2 મીટર છે અને માથે કંઈ સેમી એને દોરવું નથી. અને બોબીએ કેટલું દોર્યું છે? તો કે અહીંયા તમે જુઓ તો 1 મીટર અને 91 સેમી. 1 મીટર અને 91 સેમી. અને અહીંયા શું આવશે? તો કે આપણે બાદબાકી કરવાની છે. શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ તો અહીંયા શું છે, 0 માંથી આપણે 1 બાદ ન કરી શકીએ. તો શું કરવું પડશે? આપણે અહીંયા દસકો લેવો પડશે. વિદ્યાર્થી મિત્રો 0 હોય ને ત્યારે આપણે શું લખવાનું? તો કે 10 લખવાના. 0 હોય ત્યારે શું લખવાના? એને દસકો લઈને શું લખવાના? 10 લખવાના છે. હવે 10 માંથી આપણે 1 કાઢીએ તો કેટલા વધશે? તો કે 9 વધશે. હવે તમે એમ કહેશો કે અહીંયા 0 છે તો આપણે અહીંયા શું લખવાનું? કે 10 લખવાનું. પણ નહીં, આપણે આગળના દાખલામાં જોઈ લીધું કે આપણે દસકો લીધો હોય તો એની પહેલાંની સંખ્યામાં શું કરવું પડે? 1 અંક ઓછો કરવો પડે છે. તો રેડી, તો આપણે શું કરવાનું? તો અહીંયા આપણે 1 અંક ઓછો કરીએ એટલે 10 માંથી 1 અંક ઓછો થાય તો કેટલો થાય? તો કે 9 થાય. કેટલા થાય? 9 થાય. અને હવે અહીંયા જુઓ તો 9 માંથી 9 કાઢીએ તો કેટલા વધશે? તો કે 0 વધશે. 9 માંથી 9 કાઢીએ તો કેટલો વધે? તો કે 0 વધશે. અને હવે આપણે અહીંયા પણ દસકો લીધો છે તમને, કારણ કે અહીંયા 10 આવે અને આપણે એમાંથી શું કર્યું? તો 1 અંક બાદ કરી નાખો તો એટલે શું આવે? તો કે 9 આવે. એટલે અહીંયા પણ શું કરવો પડશે? આપણે 1 દસકો લેવો પડશે. તો 2 માંથી 2 માંથી 1 અંક કાઢીએ તો કેટલો કરે? તો કે 1 વધે છે. તો આપણે આ રીતના એને શું કરવું પડે છે? દસકો લેવો પડે છે. હવે 1 માંથી 1 કાઢીએ તો કેટલા વધશે? તો કે 0. કેટલા વધશે? તો કે 0. તો બોબીને હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો? તો કે બોબીને એ 2 મીટર શું પહોંચવા માટે કેટલું વધારે શું પડે? તો કૂદવો પડશે. તો શું આવશે આપણે અહીંયા? તો કે 9 સેમી કૂદવો પડશે. કેટલા?
9 સેમી કૂદવો પડશે, તમને ખબર પડી। હવે એવી જ રીતના હવે આપણે આગળ આપેલું છે કે જો યાદ રાખો 1 મીટર બરાબર 100 સેમી, 1 મીટર બરાબર કેટલા તો કે 100 સેમી, તો અડધો મીટર બરાબર તો કે 50 સેમી, કેટલું થશે તો 50 સેમી। હવે આપણે ત્રીજો પ્રશ્ન એમ પૂછે છે ગલી નાનો લાંબો કૂદકો લગભગ અ 7 મીટર, બ 7 અને અડધો મીટર અને ક 8 મીટર। હવે આપણે પૂછ્યું છે ગલીનાનો લાંબો કૂદકો કેટલો છે, તો આપણે અહીંયા જોઈએ તો ગલીના ક્યાં છે તો એનો કેટલો છે તો કે 7 મીટર અને 52 સેમી, કેટલા 7 મીટર અને 52 સેમી। 52 સેમી એટલે શું થયું, આપણે આગળ જોયું તો અડધો મીટર એટલે શું થશે તો કે 50 સેમી થાય, કેટલો થાય 50 સેમી। અને તમે અહીંયા જુઓ તો એનું કેટલું છે તો કે 52 સેમી, કેટલું છે 52 સેમી, એટલે શું એ 50 સેમીથી નજીક છે, શું છે એનાથી નજીક છે, એટલે શું આવશે એનો અડધો, 50 સેમી એટલે કેટલો થશે તો કે અડધો મીટર, તો શું આવશે 7 મીટર અને અડધો લીટર, શું મીટર, શું આવશે 7 અને અડધો મીટર, તો એનો જવાબ શું આવશે બ 7 અને અડધો મીટર। હવે છે સ્ત્રીઓના વિશ્વક્રમ જુઓ, લાંબા કૂદકા અને ઊંચા કૂદકાના વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે, કે સ્ત્રીઓનો હું શું જોવાનું છે વિશ્વ રેકોર્ડ જોવો અને લાંબો અને ઊંચા કૂદકા વચ્ચેનું આપણે અંતર જોવાનું છે। તો લાંબો કૂદકો આપણે શું છે ગલીનાની 7 મીટર અને 52 સેમી, અને શું છે ઊંચો કૂદકો કે 2 મીટર અને 9 સેમી છે, તો આપણે શું લખવાનું છે અહીંયા તો લાંબો અને ઊંચા કૂદકા વચ્ચેનો તફાવત જોવાનો છે। તો હવે આપણે અહીંયા જોઈએ તો એનો લાંબો આપણે ઊંચો કૂદકો કેટલો છે તો કે 2 મીટર અને 9 સેમી, કેટલા થશે અહીંયા તો પહેલા આપણે શું લખીએ મીટર અને સેમી, શું લખશું મીટર અને સેમી। હવે છે કેટલો છે 2 મીટર અને 9 સેમી, 2 મીટર અને 9 સેમી, અને આનો કેટલો છે તો 9 મીટર અને 52 સેમી, 9 મીટર અને 52 સેમી છે, રેડી। તો હવે શું કરવાનું છે આપણે બાદબાકી કરવાની છે, શું કરવાનું છે બાદબાકી કરવાની છે। આપણે પહેલા શું પૂછ્યું છે લાંબો કૂદકો, એટલે આપણે લાંબો કૂદકો કેટલો થયો છે 7 મીટર અને 52 સેમી, કેટલો થયો છે 7 મીટર અને 52 સેમી, અને પછી આપણે એમ કીધું છે કે લાંબો કૂદકો, તો કેટલો છે લાંબો કૂદકો 2 મીટર અને 9 સેમી, 2 મીટર અને 9 સેમી, તો શું કરવાનું છે આપણે હવે આની બાદબાકી કરવાની છે। તો 2 માંથી આપણે 9 બાદ ના કરી શકીએ તો શું આવશે આપણે અહીંયા 10કો લેવા, 10કો લેવા માટે આપણે શું કરવું પડશે તો કે 2 ની જગ્યાએ શું મૂકવું પડશે તો કે 2 ની જગ્યાએ આપણે 12 મૂકવા પડશે। હવે 12 માંથી 9 કાઢો તો કેટલા વધશે, 12 માંથી 9 કાઢો તો કેટલા વધશે તો આપણી પાસે 3 વધશે। હવે આપણે ખબર છે અહીંયા 10કો લીધો એટલે અહીંયા શું કરવી પડશે એક રકમ ઓછી કરવી પડશે, શું કરવી પડશે એક રકમ ઓછી કરવી પડશે, તો શું છે 5 છે તો એની બદલે આપણે શું લખવું પડશે તો કે 4 લખવું પડશે, શું લખવું પડશે 4 લખવું પડશે। હવે 4 માંથી 0 કાઢો, 4 માંથી 0 કાઢો તો શું વધશે તો કે 0 વધશે, કેટલા સોરી 4 વધશે, 4 માંથી 0 કાઢીએ તો 4 વધશે। અને હવે અહીંયા છે 7 માંથી 2 કાઢવાના છે, કેટલા તો કે 7 માંથી 2, 7 માંથી 2 કાઢીએ તો કેટલા વધશે 5 મીટર, કેટલા 5 મીટર, તો આપણો જવાબ શું આવશે તો કે લાંબો કૂદકો અને ઊંચા કૂદકા વચ્ચે તફાવત કેટલો છે તો 5 મીટર અને 43 સેમી, કેટલો થશે 5 મીટર અને 43 સેમી। હવે આપણે આગળ જોઈએ જો માઇક પીએ સૌ ખાલી જગ્યા સેમી વધુ કૂદ હોત તો તેનો કૂદકો 9 મીટર નો થાત, કે આપણે એને એવું પૂછ્યું કે એને માઇક એટલે કેટલો માઇક ઇક પીએ કેટલો લાંબો કૂદકો માર્યો હોત તો એને શું કહેવાય 9 મીટર જેટલો થાત, તો માટે આપણે શું કરવાનું છે તો પહેલાં તો આપણે મીટર અને સેમીનું કોષ્ટક કરવાનું, અને આપણે કેટલો લાંબો એને કૂદકો મારવાનો છે તો કે
9 મીટર અને એને કેટલો કૂદકો મેરો છે તો કે 8 મીટર અને 95 સેમી તો શું 8 મીટર અને 95 સેમી તો આપણે શું કરવાનું એમને બંને વચ્ચે બાદબાકી કરવાની શું કરવાનું બાદબાકી કરવાની તો શું આવશે 0 માંથી આપણે 5 બાદ ન કરી શકીએ તો શું આવશે અહીંયા દસકો આવશે દસકા માટે આપણે શું કરવું પડશે 0 ની બદલે આપણે આગળ જોયું તો 0 ની બદલે શું કરવું પડે 10 લખવું પડે હવે 10 માંથી આપણે 5 કાઢીએ તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો ગણો તો 10 માંથી આપણે 5 કાઢીએ તો 5 આપણી પાસે વધશે હવે અહીંયા આપણે ખબર જ છે 10 0 હોય તો ત્યાં શું મૂકવાનું આપણે 10 મૂકવાનું પણ આપણે પાછળની સંખ્યાને દસકો લીધો છે તો શું આવશે તો એક સંખ્યા ઓછી કરવાની શું કરવાની એક સંખ્યા ઓછી તો શું આવશે તો 0 ની બદલે શું આવશે તો કે 9 આવશે હવે 9 માંથી 9 કાઢીએ તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો તો કે 9 માંથી 9 કાઢશે તો આપણી પાસે 0 વધશે કેટલા વધશે 0 વધશે હવે આપણે આ સંખ્યામાં દસકો લીધો છે તો આ સંખ્યામાં આપણે શું કરવું પડશે તો કે ત્યાં પણ આપણે દસકો લેવો પડશે તો શું આવશે એક રકમ આપણે ઓછી કરવી પડશે એટલે 9 માંથી એક રકમ ઓછી કરીએ તો કેટલી વધશે તો કે 8 વધશે તો 8 માંથી 8 આપણે કાઢીએ તો કેટલા વધશે તો 8 માંથી 8 કાઢીએ તો આપણી પાસે 0 વધશે તો આપણો જવાબ શું થશે તો કે 5 સેમી શું થશે 5 સેમી કે માઇક પીએ 5 સેમી વધારે કૂદકો માર્યો હોત તો એનો શું થશે તો 9 મીટર જેટલું એનું અંતર થઈ જાય રેડી કેટલો આવશે તો કે 5 સેમી કોનો ઊંચો કૂદકો 2.5 મીટરની નજીક છે 2.5 મીટર એટલે કે આપણે શું થશે આપણે 5 એટલે કે અડધો મીટરની રેડી બરોબર થશે તો હવે આપણે જોવાનો છે કે કોનો છે 2.5 તો તમે અહીંયા જોઈ લ્યા તો કોનો થયો છે 2.5 ની નજીક છે તો કે આપણે જાવીર કોનો છે જાવીર કે એનો કૂદકો કેટલો છે આપણે તો કે 2.45 સેમી છે કેટલો છે 2.45 અને 2.5 એટલે શું થશે તો કે 2 અને આપણે આવી રીતના અડધો મીટર એટલે કેટલા થશે 50 સેમી આપણે લખી શકાય તો એને કેટલા કર્યા છે તો 2 મીટર અને 45 સેમી તો ખાલી એને 5 સેમીનો શું છે એનામાં અંતર છે તો શું આવશે આપણે જવાબ ક આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ તાસને અહીં વિરામ આપીએ હવે આપણે આગળના તાસમાં મળીશું આભાર